नमस्कार विद्यार्थी मित्रों, फरी एक વખત सरस्वती ग्रुप ઓફ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 6 ચેપ્ટર નંબર 11 એટલે કે બીજગણિત અને આજે એનો ચોથો પાઠ આપણે ભણવાનો છે. લાસ્ટ યાદ કરો બાળકો, આપણે પાઠ 3 માં સ્વાધ્યાય 11.4 સુધી આપણે કમ્પ્લીટ કરી ગયા હતા અને એ સાવ ઈઝી છે, એમાં કાંઈ બધું અઘરું નહોતું. તો આજે અહીંયાથી આપણે આગળ વધવાનું છે, એટલે કે પાર્ટ 4 માં સ્વાધ્યાય 11.5 થી સ્ટાર્ટ કરવાનું છે અને આ સ્વાધ્યાય 11.5 પણ સાવ ઈઝી છે. જો એમાં પહેલા દાખલાની રકમમાં જો શું કીધું છે કે નીચે પૈકી કયા સમીકરણો છે, આ તમને જો a b c d e f g h i j k ઘણા બધા સમીકરણ આપ્યા છે, બરાબર. એમાંથી કયા સમીકરણ છે એ આપણે કહેવાનું છે અને સમીકરણ છે તો શું કામ અને સમીકરણ નથી તો પણ શું કામ, બરાબર. બે કારણ સાથે કહેવાનું છે અને કયા ચલ છે, ચલ આમાં કેમ x ચલ છે એવી રીતના. ઓકે, ચાલો પહેલું જો 17 બરાબર x પ્લસ 7 તો આ સમીકરણ છે. હા, આ સમીકરણ છે કારણ આ સમીકરણ છે કારણ કે તેમાં ચલ x અને બરાબર છે, કારણ કે તેમાં શું છે, ચલ x અને બરાબર નું ચિહ્ન પણ છે. અહીંયા લખ નાખું ચિહ્ન છે એમ લખ નાખો તો પણ ચાલે. એને જ પૂર્ણ સમીકરણ કહેવાય ને, બાકી પૂર્ણ સમીકરણ નો કહેવાય. જો આ આ કઈ સમીકરણ નો કહેવાય, સમીકરણ એટલે શું, ચલ પણ હોવો જોઈએ બરાબર પણ હોવો જોઈએ, ડાબી અને જમણી બાજુ બે હોવી જોઈએ. તો એ ડાબી અને જમણી બાજુ ક્યાંથી ડિફાઈન થાય, તો કે આ બરાબર ની નિશાની થાય, આ બરાબર ની ડાબી બાજુ થાય, આ બરાબર ની જમણી બાજુ થાય, એટલે આપણે એને સમીકરણ કહી શકીએ. આને આપણે સમીકરણ ન કહી શકીએ, કા તો કે આમાં કઈ ખબર જ ન પડે કઈ બાજુ જમણી બાજુ કઈ બાજુ ડાબી બાજુ, બરાબર ની નિશાની જ નથી એમાં, તો આ સમીકરણ કહેવાય નહીં. પેલું તો એ જ પોઈન્ટ આવી જાય કે આ સમીકરણ નથી, કારણ કે એમાં બરાબર ચિહ્ન જ નથી, એ જ લખી નાખવાનું. આ સમીકરણ નથી કારણ કે તેમાં ચિહ્ન નથી. ચાલો ફૂલ ત્રીજું જો, 4/2 = 2 એવું જ છે ને. હા, 4/2 = 2. હવે આમાં તમને એમ થાય બરાબર છે પણ આમાં ચલ નથી. જો સમીકરણમાં બરાબર એ હતું, ચલ એ હતું, આમાં ખાલી બરાબર જ છે, ચલ નથી, તો આ પણ સમીકરણ કહેવાય નહીં. અહીં લખી નાખવાનું આ સમીકરણ નથી કારણ કે તેમાં ચલ નથી. સેમ ઇઝ બરાબર ની જમણી બાજુ બરાબર ની ડાબી બાજુ, પણ ચલ તો એક જ છે જ નહીં, આમાં એ જ વસ્તુ આવશે. આ સમીકરણ નથી કારણ કે તેમાં ચલ નથી. જો આમાં કઈ ચલ આવ્યું, આમાં નથી, આમાં એક માં હતો. જો ચાલો હવે જો e 5 × 4 − 2x −8 = 2x. જો આમાં બે છે, x એ છે બરાબર ની નિશાની છે, x એટલે ચલ થયો, બરાબર ની નિશાની બે થઈ, એટલે આ પાછું કોના જેવું થાય, આના જેવું થશે. બે વસ્તુ છે, તો આમાં લખવાનું આ સમીકરણ છે કારણ કે તેમાં ચલ x અને બરાબર ચિહ્ન છે, બે છે. જો આ x નો ચલ, આ બસ તમારી વસ્તુ જોવાની, બીજું કઈ નહીં. સેમ ઇઝ
x નો ચલ બરાબર f માં આવે આવે ને બે છે લખવાનું અહીંયા આ સમીકરણ છે કારણ કે તેમાં ચલ x અને બરાબર g છે ચાલો g અને h g જો g નથી છેદ નહીં કાઈ ચલે નથી બરાબર ની નિશાની એ નથી સાવ સિમ્પલ આ સમીકરણ નથી કારણ કે તેમાં ચલ અને ચિહ્ન નથી ચાલો તો g સુધી મેં કરાવ્યું h પછીનું તમને આવડી હવે બે જ વસ્તુ જોવાની ચલ અને ચિહ્ન આ ચલ અને આ બરાબરનું ચિહ્ન આ બે હોય તો છે બાકી નથી ડન અને એવું જરૂરી નથી ચલ x જ હોય ઘણીવાર ચલ n સ્વરૂપે પણ હોઈ શકે જો આવી ગયો તો આ સમીકરણ છે કારણ કે માં ચલ n છે એટલે એવું x હોય એવું જરૂરી નથી કોઈ પણ ચલ હોઈ શકે a b c હોય x y z હોય m n r હોય a b c d માંથી ટૂંકમાં આખી છે એમાંથી કોઈ પણ ચલ હોઈ શકે પણ હા એની સાથે બરાબરની નિશાની હોવી જરૂરી છે એટલે એ સમીકરણ કહેવાશે ક્લિયર ચાલો આટલું તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો બાળકો ત્યારબાદ આપણે આગળ વધીએ બાળકો દાખલા નંબર બીજો સાવ સેલો ખાલી શું આના આના ગણતરી કરી કરવાની છે શું કીધું છે જો આપેલા કોષ્ટકના ત્રીજા સ્તંભમાંની વિગતો પૂર્ણ કરો જો અહીંયા આપેલું કોષ્ટક કે સમીકરણ બીજું ચલની કિંમત ત્રીજું કે સમીકરણ સંતોષાય છે હા કે ના એટલે કે ડાબી અને જમણી બાજુ આ કિંમત તમે આમાં મૂકો આ વાય આમાં આ વાય આમાં આ વાય આમાં એલ આમાં તો ત્યારે ડાબી અને જમણી બાજુ સરખી થાય છે જો થાતી હોય તો કિંમત સંતોષાય છે હા ન થાતી હોય તો ના સિમ્પલ સાવ ઈઝી છે ચાલો એક એક્ઝામ્પલ સમજી લઈએ તમને આવડી જાય જો રકમ આપી છે 10y બરાબર 80 y બરાબર કેટલા લેવાના 10 y બરાબર કેટલા લેવાના 10 10 ડન 100 બરાબર 80 થાય ના ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી એ લખવાનું ના સંતોષાતી નથી કામ તો કે આ બે સરખું નથી થયું આ બે સરખું થવું જોઈએ તો સંતોષાય બીજું જો 10 હવે y બરાબર કેટલા લેવાના 8 હવે 10 નથી લેવાના અહીંયા 8 આપેલ છે 8 લ્યો બરાબર 80 10 8 80 બરાબર 80 સંતોષાય બે કેવા થઈ ગયા સરખા તો લખો આ બાજુમાં તમારે લખતું જવાનું છે હવે તમારે વ્યવસ્થિત મસ્ત કોષ્ટક બનાવીને આના જવાબ આપવાના છે ચાલો 10y બરાબર 80 10 y ની જગ્યાએ હવે કેટલા લેવાના 5 અહીંયા જે કિંમત આપી હોય અહીંયા પુટ કરી દેવાની 10 5 50 બરાબર 80 આ બે સરખું થાય ના અહીંયા લખો ના કાઈ છે આમાં 4 એ લાવ્યો એ લવે એ બરાબર કેટલા લેવાના 20 અહીં બાજુમાં આપ્યું જોઈએ 20 4 80 બે સરખા છે ના આગળ વધો 4 l બરાબર કેટલા લેવાના 80 8 4 32 320 બરાબર 20 બે સરખા છે ના 4 l બરાબર કેટલા લેવાના 5 બાકીનું સમીકરણ તો જે છે એમ નંબર છે 5 4 20 જો આ પાછા સરખા થી આ આની જેમ તો શું લખવાનું હા સમીકરણ સંતોષાય છે આ ખાલી પાડી દેવાની b plus 5 બરાબર 9 જ્યાં b બરાબર 5 લેવાના 5 આ b બરાબર બાકીનું એમનું 5 ને 5 10 બે સરખા થાય
ના નોટ ઇક્વલ ટુ બી ની જગ્યાએ 9 લ્યો 9 + 5 બરાબર 9 9 ને 5 14 ને 2 સરખા થાય ના આવડે આમ પછી તો h સુધી મે કમ્પ્લીટ કર્યા i પછી તમને આવડે છે આ જ મેથડ થી કરવાના અહીં જે કિંમત મૂકી કે એમાં મૂકી દેવાની જો બે સરખા થાય તો હા અધરવાઇઝ ના એમાં પછી ગુણાકાર હશે સરવાળા હશે ભાગાકાર હશે બધું આવશે એ નિશાની હોય એ પ્રમાણે કરતું જવાનું સરવાળા ગુણાકાર નહીં તો આપણને આવડે છે ક્લિયર ચાલો આ પણ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવાનું અહીંથી બાકી છે તમારે જાતે એની ગણતરી કરી નાખવાની છે હવે બાળકો ત્યારબાદ ત્રીજો દાખલો એમાં પણ એમ જ છે જો શું કીધું છે કૌંસમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે તે શોધી કાઢી અને બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી એટલે કે જે આ સમીકરણ આપેલું છે આમાંથી m ની કિંમત આમાંથી એકાદી એક છે કે જે ડાબી અને જમણી બે બાજુને સરખી કરે છે પણ કઈ છે એ આપણે ગણતરી કરીને શોધી કાઢવાની છે અને એ પણ બતાવવાનું છે કે બીજી કિંમતો જે છે એક સિવાયની બાકીની ચાર ચાર જવાબ ચાર ઓપ્શન આપેલા છે કોઈ પણ એક તો જવાબ છે જ તો બાકીના ત્રણ છે એનું સમીકરણનું સમાધાન કરતા નથી એવું આપણે બતાવવાનું છે ડન ચાલો સ્ટાર્ટ કરીએ એમાં પણ કાંઈ અઘરું નથી જો 5m = 60 આપેલું છે પહેલા 10 મૂકો m ની જગ્યાએ 5 * 10 = 60 10 5 50 = 60 થાય તો કેના સમીકરણ સમાધાન નથી કરતું બીજો વાળો લ્યો 5m = 60 એક વાર 10 લીધા હતા હવે 5 મૂકો 5 m એટલે 5 = 60 5 5 25 = 60 ક્યુ સરખું ના પાછું લ્યો 5m = 60 હવે કેટલા લેવાના 12 = 60 12 પંચા 60 = 60 તો કે આ સમીકરણનું આ કિંમત એટલે કઈ 12 સમીકરણનું સમાધાન કરે છે હજી એક કિંમત બાકી છે એ જોઈ લઈએ ચાલો 5m = 60 m = કેટલા લેવાના 15 15 પંચા 75 આ નો થયું તો કયો જવાબ આવ્યો 12 ચારમાંથી કોઈ પણ એક જવાબ સાચો આવ્યો આપણે એ બતાવી દીધું અને બાકીની કઈ કિંમતો સમાધાન નથી કરતું એ પણ જો આપણે બતાવી દીધું કે જ્યાં ડાબી અને જમણી બાજુ સરખી થતી નથી પરંતુ અહીંયા થઈ ગઈ હતી બે જો 60 = 60 એ ટૂંકમાં આપણે જે આગલા દાખલામાં કર્યું એ જ કરવાનું છે ખાલી ચેન્જ શું છે ચાર ચાર રકમ આવી ઓમાં એક એક આપતા હતા આમાં ચાર ચાર કિંમત આવી હતી બધી એમાં મૂકી દેવાની પૂરું આગળ વધીએ બીજો દાખલો n + 12 = 20 પહેલા n ની જગ્યાએ કેટલા મૂકશી 12 12 + 12 = 20 12 ને 12 24 = 20 થાય ના ચાલો પાછું લ્યો n + 12 = 20 હવે 8 મૂકવાના 8 + 12 = 20 12 ને 8 20 તો કે હા આ સમીકરણનું સમાધાન થયું એ લખવાનું આ કિંમત સમીકરણનું સમાધાન કરે છે કઈ કિંમત 8 એમ પછી ની મૂકો n + 12 = 20 20 મૂકો 20 + 12 = 20 20 ને 12 32 = 20 થાય નો થાય
n plus 12 बराबर 20 પછી 0 મૂકો 0 plus 12 બરાબર 20 0 ને 12 12 બરાબર 20 થાય નો થાય એક જ જવાબ આવ્યો 8 બાકીના ત્રણેય કિંમત સમાધાન કરતા નથી આપણે એ સાબિત કરી દીધું જવાબ એક જ આવ્યો 20 બરાબર 20 ધેન તો આવી જ રીતના બાકીના 2 3 આપેલા છે એ પણ તમને આવડે સાવીજી ચાર કિંમત આવી કોઈ કોઈ પણ એક હોય ઈ જવાબ હોય અહીંયા લખી નાખોને આ કિંમત સમાધાન કરે છે કારણ કે અહીંયા બરાબર થતા હોય બાકી એકેમાં બરાબર થતા હશે નહીં ડન ચાલો આ બે વ્યવસ્થિત આવી જ રીતના તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવા દો હવે બાળકો ચોથો દાખલો આપણને એ એમાં જો શું આવ્યું છે સાવ સિમ્પલ આમાં પણ આપણે આગળ જેટલી વસ્તુ કરી એ જ કરવાની પણ અહીંયા કોષ્ટક ફોર્મમાં જવાબ લખતા જવાના શું કરવાનું તો કાઈ જો તમને એક સમીકરણ આપેલું છે m + 10 = 16 બરાબર હવે માં અહીં પછી એક કિંમત મૂકતી જવાનું કેવો જવાબ આવે એ જોવાનું વેરી ઈઝી સમીકરણ શું આપ્યું છે m + 10 = 16 જે જવાબ આવે એમાં મૂકતું જવાનું જે આવે એનો જવાબ ક્યારે 16 આવે સિમ્પલ ઓકે ચાલો પહેલી કિંમત શું છે 1 મૂકો m + 10 માં 1 મૂકો એટલે 1 + 10 = શું થાય 11 ઈ નો થાય ચાલો બીજું પાછું m + 10 આમાં 11 આવ્યો 2 મૂકો તો સિમ્પલ કેટલા આવે 12 આવે 3 મૂકો તો કેટલા આવે 13 4 મૂકો આ સમીકરણ સેનું છે એટલે તમને ખબર પડી જ ગઈ હશે કેટલા જવાબ આવી ગયા 4 મૂકો તો કેટલા જવાબ આવે 14 આવે 5 મૂકો પંદર 6 મૂકો યસ તો 16 આવી ગયા જો આપણે 16 જ લેવાના છે આ જો છે સમીકરણ તો આ શું થયો એનો જવાબ m + 10 6 + 10 = 16 બાકી હવે તમને ખબર છે જવાબ અહીં 17 આવે અહીં 18 આવે અહીં 19 આવે 20 આવે કેમ તો કે આમાં કિંમત મૂકતા જાવ જો m + 10 7 મૂકો 17 m + 10 8 મૂકો 18 વેરી ઈઝી આ શું થાય આમાં જવાબ આગળ આગળ મળતા જાય પણ આપણું સમીકરણ ક્યું છે એની સાથે ક્યું સમાધાન થાય છે એ આપણે જોવાનું છે ડન આ લખ્યું છે m + 10 બરાબર 16 અહીં m ની કિંમત હું કેટલી મૂકું અહીં જો 6 મૂકું તો થઈ જાય ડાબી અને જમણી બાજુ સરખી હા બાકી આ કેમ ન થાય તમે જો અહીંયા 18 છે તો અહીંયા 16 છે અહીંયા 17 છે તો અહીં 16 છે અહીંયા 15 છે તો અહીં 16 છે 13 14 11 12 એક એક કિંમત નો મળે એક માં જ મળે કેમાં m + 10 6 માં ડન તો એ શું થયો આપણો જવાબ થયો તો આવી જ રીતના બાળકો બીજા બે કોષ્ટક તમને આપેલા છે એનું પણ અહીં તો સમીકરણ આપેલું છે સેમ એઝ એમાં જે સમીકરણ આપેલું છે અહીંયા એવી જ રીતના આ જે ઉપરની કિંમત હોય એ મૂકતી જવાની આમાં સમીકરણનું સમાધાન કરતા જાવ એક તો કોઈ પણ એવો જવાબ આવશે જ કે તમારા સમીકરણની ડાબી અને જમણી બાજુ સરખી થાય તો એ જે બાજુ સરખી થાય એ તમારો શું થઈ જાય જવાબ ડન તો બાળકો આપણે આ આખું કોષ્ટક વ્યવસ્થિત લખી લ્યો આવી જ રીતના બાકીના બે કોષ્ટક તમારે તમારી જાતે લખવાના છે
ક્લિયર ચાલો આટલું વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો હવે બાળકો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 5 સાવ ઈઝી છે શું કીધું છે કે નીચેના કોયડાઓનો અભ્યાસ કરો અને તમે તમારી જાતે પણ આવા કોયડા બનાવો હું કોણ છું હુ એમ આઈ બરાબર આમાં તમને જો અલગ અલગ ચાર કોયડા આપેલા છે તો એ તમારે જાતે કોયડા શોધવાના છે સાવ છેલ્લા છે જો પહેલું ચોરસની ફરતે ફરો ચોરસ એટલે પહેલી તો વસ્તુ ખબર પડી ગઈ ચોરસ કીધું એટલે શું હોય કે ભાઈ અહીંયા આમ હશે આ એક આ બે આ ત્રણ અને ચાર ખૂણા હશે દરેક ખૂણાને 3 વાર ગણો અને મારાનો સરવાળો કરીને 34 મેળવો હવે અત્યારે આપણને સંખ્યા શું છે એ ખબર નથી તો આપણે શું કરશી ધારો કે તે સંખ્યા x છે આપણી ગણિતની ભાષામાં લખીને x ધારી નાખશી ચાલો ધારીએ ધારો કે તે સંખ્યા x છે કાં એવું ધારી લીધું કારણ કે અત્યારે આપણને ખબર નથી કે સંખ્યા કઈ છે હવે હવે રકમ વાંચો જો ચોરસની ફરતે ફરો ચોરસને કેટલા ખૂણા હોય ચાર ખૂણા હોય જો અહીં દર્શાવ્યું તો એ લખવાનું ચોરસને ચાર ખૂણા હોય છે ચોરસને ચાર ખૂણા હોય છે ઓકે ચાલો હવે પછી શું કીધું છે જો રકમ વાંચો દરેક ખૂણાને 3 વાર ગણો દરેક ખૂણાને કેટલી વાર ગણવાના 3 વાર તો દરેક ખૂણાને તમે 3 વાર ગણો એટલે 3 4 આમ થાય 4 ખૂણા હતા 3 વાર ગણ્યા 3 4 12 આવ્યું અહીં લખવાનું દરેક ખૂણાને 3 વખત ગણતા જવાબ શું આવે છે 12 મળે છે પછી અને મારામાં સરવાળો કરીને 34 મેળવો x પ્લસ 12 બરાબર 34 આ 12 ને મારામાં મારામાં એટલે અત્યારે હું x છું કારણ કે મને ખબર નથી હું શું છું હું કોણ છું ક્વેશ્ચન માર્ક અત્યારે ખબર નથી ચાલો હવે તો કે x ની કિંમત આપણે મેળવવાની છે સિમ્પલ આ પ્લસ 12 છે ઓલી બાજુ જાય તો માઈનસ 12 થઈ જાય 34 માંથી 12 જાય તો 22 હું કોણ છું હું 22 છું 34 માંથી 12 ની કરો બાદ બાકી જો 4 માં 2 જાય તો 2 3 માંથી 1 જાય તો 2 અહીં તો જવાબ પૂરું લ્યો આવા સાવ સેલા સેલા કોયડા છે પેલા આઈપુ તો ઈજ કહ્યું સંખ્યા ધારી x હવે એમ કીધું તો ચોરસ તો ચોરસ ને 4 ખૂણા હોય એ પાછો આપણો લોજિક આવવું જોઈએ ત્રિકોણ હોય તો 3 ખૂણા હોય એને 3 વાર ગણો 4 ખૂણા ને 3 વાર ગણો ગણો એટલે ગુણાકાર 4 તેરી 12 થયા હવે ઈ 12 માં સરવાળો કરીને 34 ઉમેરવાનો સરવાળો એટલે પ્લસ આ પ્લસ 12 ની બાજુ રહી એટલે માઈનસ 12 34 માં 12 જાય 22 પૂરું ડન ચાલો એવી જ રીતના બીજું જો અઠવાડિયાના દરેક દિવસને મારાથી આગળ ગણો જો તમે કોઈ ભૂલ ન કરી હોય તો તમને 23 મળશે હવે ધારો કે પેલા ઈ ખબર નથી તો લગ્ન હું ધારો કે હું x છું સિમ્પલ પછી પાછું જવાનું આ આ સેન્ટેન્સ કોમન ધારો કે હું x છું અથવા તો ધારો કે તે સંખ્યા x છે એમ લખો તોય ચાલે પછી હવે જો શું કીધું છે અઠવાડિયાના દરેક દિવસને તો પેલા તો તમને ઈ ખબર જોઈએ અઠવાડિયામાં કેટલા દિવસો હોય 7 દિવસ હોય કેટલા હોય 7 તો અહીં લખવાનું અઠવાડિયામાં 7 દિવસ હોય છે એને મારાથી શું મળવાના આગળ ગણો અને જો તમે કે ભૂલ નહીં કરી હોય તો તમને કેટલા મળશે 23 હવે આગળ ગણવાનું એક ગણતરી કરતા શું જવાબ મળે 23 તો આમ થાય x + 7 = 23 આમ થાય હવે સિમ્પલ પાછો x ની કિંમત મેળવવાની છે અહીંયા એમ જ થાશે આની જેમ આ પ્લસ 7 ઓલી બાજુ વહી જાય તો માઈનસ 23 માંથી 7 જે કેટલા વધે સિમ્પલ 16 બાદબાકી કે 23 માંથી 7 જે કેટલા વધે 16 ડન તો હું શું છું 16 છું તો આવી જ રીતના ત્રીજો અને ચોથો દાખલો એ તમને આવડે આવડે ને હા આવડે છે આવી જ રીતના કરવાના છે ચાલો પહેલો અને બીજો વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો
ઓકે બાળકો, તો અહીંયા આપણો ચેપ્ટર નંબર 11 અને સ્વાધ્યાય 11.5 પણ કમ્પ્લીટ થઈ ગયું. આઈ હોપ કે આ તમને ચેપ્ટર વ્યવસ્થિત સમજાઈ ગયું છે. સાવ ઈઝી ચેપ્ટર હતું. આખા આખા જે સ્વાધ્યાય તેમાં એક ને એક જ મેથડ આવતી હતી, પણ એની પૂછવાની રીત કેવી હતી અલગ અલગ હતી. એઝ યુ ઓલ નો, આ વિડીયોની સાથે પણ એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની છે. ઓકે બાળકો, તો અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા સેશનથી મળીશું. ધન્યવાદ.